नमस्ते, हेमचंद्राचार्य, उत्तर गुजरात यूनिवर्सिटी ना विद्यार्थी मित्रों, थोड़ू दसेक मिनिट मोड़ू थयु छे। आजे 8:30 लाइव ना माध्यम थी आपने मार्गदर्शित करवाना हता, परंतु 8:30 एबीपी अस्मिता ना कार्यक्रम में एक लाइव डिबेट में जवानू आजे थयेलू, परंतु ए कार्यक्रम पण आजनी जग्याए आवती काले एने पोस्टपोन कर्यो छे। सो फरीथी मैं आपने जणाव्युं हतुं के आजे हूँ 9 वागे ऑनलाइन आवीश, परंतु ए कार्यक्रम आजनी जग्याए आवती काले एबीपी अस्मिता में लाइव डिबेटनो पोस्टपोन करेलो होवाथी फरीथी 10 मिनिट लेट लाइवना माध्यमथी आपनी साथे जोड़ायो छूं। विद्यार्थी मित्रों, आपनी ऑनलाइन परीक्षाओ कार्यरत छे, खास करीने एमां बीए सेमेस्टर एकना विद्यार्थीओ के जेमनी व्यथा हूँ समझू छू, के जेमने कॉलेजना पगथिया पण नथी चढ़या, एटले के कॉलेजने बराबर जोई पण नथी, एम कहूँ तो खोटू नहीं, एमना वर्ग शिक्षकनुं नाम, एमना प्रिंसिपलनुं नाम पण घणा विद्यार्थीओने ख्याल नहीं होय, कॉलेज गया ज नथी, अने आवी परिस्थितिमां सीधी परीक्षाओ आईने उभी, अने ए पण युनिवर्सिटी कक्षानी परीक्षाओ, એટલે આવી પરિસ્થિતિમાં શક્ય બને એટલું આપને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો હોઉં છું। યુનિવર્સિટી કક્ષાએથી પણ બને એટલું ઇઝી ટેકનોલોજીના માધ્યમથી આપની પરીક્ષાઓ યોજાય એવી રીતે યુનિવર્સિટી પણ કાર્યરત છે। વિદ્યાર્થી મિત્રો, આજે લગભગ બીજું યા ત્રીજું પેપર સેમેસ્ટર 1નું પૂર્ણ થયું। ખૂબ સારી એવી સંખ્યામાં विद्यार्थी परीक्षा आपी रहा है, रोज सांजे हूँ आंकड़ो हूँ जाते जो होीक्षा की बात करूँ एना पेला। विद्यार्थी मित्रों, सरकारी जयरे मैंने अपना वाली तरीके यूनिवर्सिटी में जवाबदारी आपी है, तरह कोरोना महामारी की परिस्थिति में घना एवं विद्यार्थी है कि जमना माता पिता अवसान कोरोना महामारी परिस्थिति में थू, आवा विद्यार्थी चिंता करता यूनिवर्सिटी द्वारा एक गूगल फॉर्म ना माध्यम थी जे पण विद्यार्थीओना डेटा आव्या ए विद्यार्थी ने एमांथी जरूरियतमंद विद्यार्थीओने मददरूप थवानुं एक शक्य बन्युं। 5 जिल्लाओमां जाते प्रवास करीने एमना प्रिंसिपल श्रीओ सुधी एमना फीनी जे रकम हती ए चेकना माध्यमथी पहोंचती करी छे। ए ज वातमां पूरक थता हजु पण जो कोई आवा विद्यार्थी छे अने जो आ फॉर्म भरवानुं तमारे रही गयुं छे, तो चोक्कस मने आ बाबते थईने गमे त्यारे फोन करीने मने जाण करी शको छो, शक्य एटली तमने चोक्कस मदद करवानो प्रयत्न करीश। बीजी हवे जे आपने खास ऑनलाइन परीक्षाओ बाबते थईने मार्गदर्शित करवाना छे बाबत उपर आवुं, तो मैं आपने वारंवार कह्युं हतुं अने लास्ट ईयरनो मारो खुदनो अनुभव हतो के विद्यार्थीओने सौथी वधारे ऑनलाइन परीक्षामां जो तकलीफ आवती होय, कोई मुश्केली आवती होय અને જેના કારણે થઈને વિદ્યાર્થીને પરીક્ષામાં ક્યાંક અટવાવું પડે છે, મેં વારંવાર આપને જાણ કરી હતી કે આપના મોબાઈલનો ફ્રન્ટ કેમેરો જે છે એ વ્યવસ્થિત રીતે કાર્યરત હોવો જોઈએ, એ માટેના સેટિંગ્સ પણ મેં વારંવાર આપને જણાવ્યા હતા, એ માટેનો એક વિડીયો પણ હમણાં ગઈકાલે લગભગ મેં સ્ટોરીના માધ્યમથી મૂક્યો હતો અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂક્યો હતો। જેટલા પણ પ્રોબ્લેમો હાલમાં આવી રહ્યા છે, ખૂબ ઓછા પ્રોબ્લેમ છે, લગભગ 1% વિદ્યાર્થીને આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, પણ એ બધા પ્રોબ્લેમ પરીક્ષામાં જે ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યા છે એ કેમેરાના કારણે થઈને આવ્યા છે। 2 મોક ટેસ્ટ પત્યા અને પરીક્ષા હોય ને એ વખતે તમે કહો કે સર મારો કેમેરો વર્ક નથી કરતો, આપણે પૂછીએ કે આપણે મોક ટેસ્ટ આપ્યો હતો, કે ના અમે મોક ટેસ્ટ નહોતો આપ્યો, હું વારંવાર આપણે કહેતો કે બંને મોક ટેસ્ટ આપો જેથી કરીને તમને ખ્યાલ રહે કે મોક ટેસ્ટમાં કઈ પ્રોબ્લેમ આવે છે, તો તમે ત્યાં હેલ્પલાઇનમાં કોન્ટેક્ટ કરી શકો અને કેમેરાનું જે સેટિંગ્સ છે કરી શકો। એ છતાં પણ ગઈકાલે મેં એ બાબતનો એક વિડીયો સ્ટોરીના માધ્યમથી અને ટેલિગ્રામ ચેનલના માધ્યમથી મૂકેલો। વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ટેલિગ્રામ ચેનલ ઉપર કંઈ પણ એવા ન્યૂઝ છે, કંઈ પણ એવું PDF મટીરિયલ છે, કંઈ પણ એવી JPG ઇમેજ છે, તો એ સરળતાથી ઝડપથી તમારા સુધી પહોંચે એ માટે થઈને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂકતો હોઉં છું, એટલે એ પણ તમને સરળતાથી મળી શકે। ફરીથી આજે તમને કહું છું કે એ વિડીયો તમારા કેમેરાના સેટિંગ્સનો, હવે નેક્સ્ટ જેમની એક્ઝામ છે
સેમ સિક્સના વિદ્યાર્થીઓ છે, બીએડના વિદ્યાર્થીઓ છે, પીજીના વિદ્યાર્થીઓ છે, તો એ અવશ્ય પોતાના મોબાઈલના કેમેરાનું સેટિંગ્સ, ફ્રન્ટ કેમેરાનું સેટિંગ્સ જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે અવશ્ય કરીને રાખે. એ સિવાય લગભગ હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીને કોઈ જ પ્રોબ્લેમ મારા ધ્યાને આવ્યો નથી. તો એક આ કેમેરા બાબતેની વાત હતી. આજે બીએસએમ વનનું પેપર હતું સંસ્કૃતનું, એ 1 વાગે શરૂ થવાનું હતું, પણ ટેકનિકલ ઇસ્યુના કારણે થઈને એને પહેલાં 1:10 સમય કર્યો, પછી 1:20 સમય કર્યો, અને પછી ફાઇનલી એને 1:25 શરૂ કર્યું. આવી બાબતોમાં થઈને તાત્કાલિક તમને પરિપત્રથી જાણ કરવી કે યુનિવર્સિટીના વેબસાઇટ ઉપર એ જે મિનિટોની જે ઘડી હોય છે એમાં પરિપત્ર મૂકીને તમને જાણ કરવી એ શક્ય નથી બનતું, અને તમે પણ વેબસાઇટ ઉપર જાઓ અને પરિપત્ર શોધો એ બહુ મુશ્કેલી ભર્યું હોય છે. તો એવી બાબતો માટે થઈને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં યા ટેલિગ્રામ ચેનલના માધ્યમથી તુરંત આવા કોઈ સડનલી ન્યૂઝ હશે, શોર્ટ નોટિસ હશે, તો તુરંત તમારા સુધી પહોંચતી કરીશ. જેથી કરીને આજે મેં કહ્યું એમ કે 1 વાગે પેપર હતું, એને પછી 1:10 કર્યું, 1:20 કર્યું, ફાઇનલી 1:25 ચાલુ કર્યું. એટલે સ્ટોરીના માધ્યમથી આપણે જાણ કરેલી કે 1:25 આ પેપર શરૂ થશે, જેથી કરીને આ સોશિયલ મીડિયા ટેકનોલોજીના માધ્યમથી સડનલી તુરંત તમારા સુધી સમાચાર પહોંચી શકે. LLB ની તમામ પરીક્ષાઓ ઓનલાઈન પદ્ધતિથી મેં હમણાં વચ્ચે લગભગ 2-1 દિવસ પહેલાં સ્ટોરીના માધ્યમથી જાણ કરેલી કે LLB અને LLM ની તમામ પરીક્ષાઓ ઓનલાઈન પદ્ધતિથી લેવાનું આયોજન થઈ રહ્યું છે, અને એમાં સેમેસ્ટર 1 LLB ની પરીક્ષાઓ 1 તારીખથી ઓનલાઈન પદ્ધતિથી શરૂ થશે. લગભગ એની સાથે સાથે LLM 1 ની પણ પરીક્ષા હશે. એટલે આ રીતે તબક્કાવાર LLB ની પરીક્ષાઓ પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાય એનું આયોજન થઈ રહ્યું છે, અને એમાં LLB 7-1 ની પરીક્ષાની તારીખ 1/7 એ છે, લગભગ આવતીકાલે તમને પરિપત્રના માધ્યમથી પણ એની જાણ કરવામાં આવશે, અને બીજી પણ પરીક્ષાઓ LLB ની તબક્કાવાર આપને જાણ કરવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ લાઈક સાયન્સમાં જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ આવે છે એ 1 દિવસમાં એનું આયોજન થાય એ માટે થઈને પણ યુનિવર્સિટી કાર્યરત છે. એ પરીક્ષાઓ તમારી પરીક્ષાઓ ઓનલાઈન પરીક્ષાઓ પત્યા બાદ આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવામાં આવશે. એ સિવાય વાઇવા ટાઈપ જે એક્ઝામ હોય છે એને ઓનલાઈન પદ્ધતિથી લેવાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં વાઇવા માત્ર લેબોરેટરીમાં એમાં જઈને કામ કરવાનું ન હોય અને માત્ર વાઇવા હોય લાઈક ઇન્ટરવ્યૂ ટાઈપ જે રીતે વાઇવા લેવાતા હોય છે પ્રશ્નોત્તરી, તો આ રીતે પ્રશ્નોત્તરી જે કોર્સમાં આવે છે એને ઓનલાઈન પદ્ધતિથી લેવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક પાઠ બાબતે થઈને BEDમાં જે ખાસ કરીને વાર્ષિક પાઠ આવે છે એ બાબતે મેં સ્ટોરીમાં જણાવેલું, વાર્ષિક પાઠ તમારા એ તમારી એક્ઝામ ઓનલાઈન એક્ઝામ પૂરી થયા બાદ ઓનલાઈન પદ્ધતિથી જ લેવાનું આયોજન છે. લગભગ એનું આયોજન એ રીતે થઈ રહ્યું છે કે તમે મોબાઈલ ઉપર ઓનલાઈન હો, સામે કદાચ જો વિદ્યાર્થી જોડાવાના છે સ્કૂલમાં, હવે તો સ્કૂલો શરૂ થઈ ગઈ છે, સ્કૂલો શરૂ થઈ ગઈ એ રીતે છે, વિદ્યાર્થીઓએ ઘરે રહીને ઓનલાઈન ભણવાનું હોય છે, શિક્ષકો સ્કૂલમાં જઈને ઓનલાઈન ભણાવતા હોય છે, તો તમે તમારા મોબાઈલથી ઘરેથી ઓનલાઈન જોડાવો, વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ઓનલાઈન છે, તમારા જે એક્ઝામિનર છે એ ઓનલાઈન હોય, એટલે આ રીતે લગભગ એક ડિઝાઇન થઈ રહી છે. જો વિદ્યાર્થી સામે નહીં હોય તો એક્ઝામિનર અને BEDના તાલીમાર્થી આ બંને સામસામે ઓનલાઈન હશે, અને આ રીતે એનું એક ડિઝાઇન તૈયાર થઈ રહી છે, જે તૈયાર થયા બાદ આપને તુરંત જાણ કરવામાં આવશે. પણ પાઠનું આયોજન ઓનલાઈન છે એ બાબત 100% છે. તાલીમાર્થીઓના પાઠ ક્યારે હશે એ બાબતે પણ મેં આપને જાણ કરી કે આપની ઓનલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ જ હશે, એટલે હાલ એનું ટેન્શન લેતા નહીં. ખાસ કરીને જે બાબતો ધ્યાને આવી છે કે વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન છે, આપને વારંવાર જણાવ્યું કે ઓનલાઈન પરીક્ષામાં કંઈ પણ મુશ્કેલી ન આવે, કંઈ પણ તકલીફ ન આવે એ બાબતે થઈને નાના નાના એવા મોબાઈલના સેટિંગ ટેકનોલોજીના સેટિંગ બાબતે થઈને તમને અવગત કર્યા હતા. એ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો હતો કે સર અમારે 25 માંથી 18 ક્વેશ્ચને ઓટોમેટિકલી સબમિટ થઈ જાય છે, તો તમારે જે પેપરની અંદર 18 જ ટીક કરવાના હતા તો 25 માંથી 18 ક્વેશ્ચન આવશે એટલે ઓટોમેટિકલી એ સબમિટ થઈ જશે. એટલે આવા વિદ્યાર્થીઓને જેને 18 પછી આગળ નથી જવાતું એમને તમારે 25 માંથી 18 જ લખવાના હતા, એટલે એ પણ ચિંતા કરશો નહીં. ખાસ આપને જવાબદારીપૂર્વક જણાવવાનું કે
કેમ કે આ બાબતે તમને નિશ્ચિંત કરવા જરૂરી છે. આ બાબતે થઈને તમને હેલ્પલાઇનમાંથી બરોબર જવાબ કદાચ નહીં મળતો હોય, તમે કોલેજમાં પ્રિન્સિપાલશ્રીને ફોન કરતા હશો, પ્રિન્સિપાલશ્રી કોલેજનો સ્ટાફ પણ ઈચ્છે છે કે તમને મદદરૂપ એ થાય, પણ એમની જોડે પણ ઘણી બાબતોના યોગ્ય યા પરફેક્શનવાળા જવાબ ન હોવાના કારણે એ તમને જવાબ નહીં આપી શકતા હોય. તો એક સ્પષ્ટ આપને જણાવવાનું કે ટેકનિકલ ખામીના કારણે થઈને કોઈ વિદ્યાર્થીને પેપરમાં મુશ્કેલી આવે છે, તો વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ ખામીના કારણે થઈને જે મુશ્કેલી આવે છે એ તમારો પ્રશ્ન નથી, એ યુનિવર્સિટીનો પ્રશ્ન છે. કંઈ પણ ટેકનિકલ ખામી આવી તમારે પેપરમાં લોગિન ના થઈ શકાયું, યા ચાલુ પરીક્ષાએ તમે લોગ ઓફ થઈ જાઓ છો, યા પેપર સબમિશનમાં તકલીફ થાય છે, તો આ બધી બાબતો જે ટેકનિકલ ઇસ્યુ એટલે કે સર્વરના યુનિવર્સિટીના સર્વરના કારણે કંઈ આવા પ્રોબ્લેમ આવે છે, તો એ બાબતે થઈને બિલકુલ નિશ્ચિંત રહેશો. મારી આ શબ્દોને ધ્યાનથી સાંભળજો. આ બાબતે થઈને આજે જવાબદારીપૂર્વક તમને નિશ્ચિંત કરું છું કે ટેકનિકલ ઇસ્યુના કારણે થઈને જે પ્રોબ્લેમ આવે છે એ જોવાની જવાબદારી યુનિવર્સિટીએ છે. એટલે આ બાબતે થઈને પણ યુનિવર્સિટીએ ચર્ચા વિચારણા કરી છે, કંઈક તમારા માટે પોઝિટિવ વિચાર્યું છે, પરંતુ હાલમાં તમારે પરીક્ષા આપવાની છે. એક વિષય બે વિષયમાં આવો કંઈ ટેકનિકલ ઇસ્યુ સર્વર પ્રોબ્લેમ પરીક્ષા વિભાગ તરફથી આવે છે તો એની માટે તમે જવાબદાર નથી, એની માટે થઈને યુનિવર્સિટી જવાબદાર છે. એટલે આ બાબતે થઈને તમારા ભવિષ્યને કંઈ પણ અસર ન થાય એ જોવાની જવાબદારી પણ યુનિવર્સિટીની છે. એટલે નિશ્ચિંત રહીશું આવા ઇસ્યુમાં થઈને વિદ્યાર્થીને જરાય પણ અન્યાય નહીં થાય એ જોવાની જવાબદારી યુનિવર્સિટીની, અમારા સૌની અને વ્યક્તિગત મારી પણ છે. એટલે તમને નિશ્ચિંત આજે કરું છું કે ટેકનિકલ ઇસ્યુના કારણે થઈને જે પ્રોબ્લેમો યુનિવર્સિટી તરફથી આવે છે, પણ મેં કહ્યું એમ કે તમારો કેમેરો જે બાબતે જાણ કરી તમને કેમેરાના સેટિંગ્સ તમે નથી કરતા અને પછી જો પ્રોબ્લેમ આવે અને તમે જો યુનિવર્સિટીને એની માટે જવાબદાર ગણો તો એ વસ્તુ યોગ્ય નથી. પણ સર્વર માટેના થઈને જે પ્રોબ્લેમ આવે છે એ માટે થઈને નિશ્ચિંત રહેજો, યુનિવર્સિટીએ તમારા માટે થઈને પોઝિટિવ વિચાર્યું છે, એ બાબતે કોઈને અન્યાય નહીં થવા દઈએ. ફરીથી આપ બધા ઘરે છો, ઘરે રહીને ખૂબ સારી રીતે પરીક્ષા આપો. એમસીક્યુ મટીરિયલ માટે થઈને ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય છે કે સર આ વિષયનું નથી મૂક્યું, આ કોર્સનું નથી મૂક્યું, પણ મારી જોડે જે એમસીક્યુ મટીરિયલ એવેલેબલ છે અને એમાંથી તમારા સુધી પહોંચાડવા માટે એની યોગ્યતા છે તો જ મૂકતો હોઉં છું. એટલે એમસીક્યુ મટીરિયલ મેં પહેલાં પણ આપને કહ્યું હતું કે યુનિવર્સિટી તરફથી કંઈ મળશે નહીં, આપે જ બધાએ ગ્રુપમાં થઈને એને શોધીને એને એકબીજાને શેર કરવાનું રહેશે. પરીક્ષાઓ વર્તમાન સમયમાં કાર્યરત છે, એ પરીક્ષાનું પરિણામ ઝડપીથી આવે એ માટે થઈને પણ યુનિવર્સિટી કાર્યરત છે. લગભગ એવું આયોજન કર્યું છે કે પરીક્ષા પૂરી થયાના આગામી ટૂંક જ એટલે કે 10-15 દિવસમાં પરિણામ તમને મળે એવો પૂરેપૂરો પ્રયત્ન છે, એટલે એ માટે થઈને પણ કાર્યરત છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત ઘરે છો, સુરક્ષિત થઈને પરીક્ષા આપો. આપના જો કોઈ પ્રશ્નો છે જાહેર દરેક વિદ્યાર્થીને અસર કરતા, થોડી વાર માટે તેને કોમેન્ટ સેક્શનને ઓન કરું છું, આપના પ્રશ્નો કરી શકો છો. જે પણ બાબતો છે, ચાલુ પરીક્ષાએ કોઈ એવો પ્રોબ્લેમ આવે છે તો ફોન કરવાની જગ્યાએ સ્ટોરી યા ટેલિગ્રામ ચેનલ જોતા રહેજો. તુરંત કોઈક એવા મેસેજ છે જે તમારા સુધી પહોંચાડવાના છે તો એ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઝડપથી તમારા કોઈ પ્રશ્નો છે તો નીચે કોમેન્ટના માધ્યમથી પૂછી શકો છો. તમારા પ્રશ્નો દરેક વિદ્યાર્થીને અસર કરતા હોય એવું હશે તો સારું રહેશે. એટીકેટીની એક્ઝામનું આયોજન થઈ ગયું છે, મેં કહ્યું એમ કે એ ઝડપથી એક્ઝામ લેવાય એનું આયોજન થશે. ટેબ્લેટ માટે વારંવાર કહ્યું છે કે ટેબ્લેટ સરકારમાંથી આવશે ત્યારે તમારા સુધી પહોંચતા કરવામાં આવશે. સર મેં આજે એક્ઝામ નથી આપી તો હવે આ બાબતનો જવાબ હવે હાલમાં નહીં આપી શકું, પણ કંઈક છોરું કછોરું થાય પણ માવતર કમ આવતર ના થાય એ રીતે કહેતા થઈને કંઈક તમારા માટે વિચારીશું ને કંઈક તમારા શૈક્ષણિક ભવિષ્યને અન્યાય ન થાય એ માટે થઈને કંઈક નિર્ણય લઈશું, એનું પણ પ્રોમિસ આપું છું. પણ પરીક્ષાઓ અપાય ત્યાર સુધી આપો, તમને અન્યાય નહીં થાય એની ખાતરી આપું છું.
चलो कोई एवा प्रश्नों मने लागता छे नहीं, प्रेक्टिकल एक्जाम माटे मैं जणाव्यु के लिखित सॉरी ऑनलाइन परीक्षाओं पूर्ण थया बाद तमारी प्रेक्टिकल परीक्षा लेवा छे। हमणा एक विद्यार्थी नो जे प्रश्न हतो, फरीथी ए प्रश्न उपर आवुं छुं के सर अमारे मारे आजे कोई टेक्निकल खामीना कारणे थईने मारे आजे पेपर आपवानुं रही गयुं छे, तो फरीथी ए बाबत उपर आवुं छुं के कोई विद्यार्थी ने अन्याय थाय एवुं यूनिवर्सिटी नहीं छे, तमारा माटे पण कंईक विचारीने चोक्कस राख्युं छे, परंतु आ परीक्षाओ पूर्ण थया बाद ए विषय उपर आगळ जईशुं। एटले हालमां शांतिथी घरे बेसीने ऑनलाइन माध्यमथी परीक्षाओ आपो, बस एज अस्तु, भारत माता की जय।